ગોંડલના યુવા ઉદ્યોગપતિ દ્વારા જેતપુર સિટી પોલીસ મથકની ઓટોમેટિક સેનિટાઇઝિંગ મશીન ભેટ આપવામાં આવ્યું હતું. માત્ર 12 કલાકમાં જ ઓટોમેટિક સેનિટાઇઝિંગ મશીન બનાવવામાં આવ્યું હતું. ગોંડલના વોરાકોટરા રોડ પર સબજેલ પાસે આવેલી લક્ષ્મી હાઈટેકના યુવા ઉદ્યોગપતિએ લોકડાઉનનો સદુપયોગ કરી પોલીસ પ્રશાસન માટે ઓટોમેટિક સેનિટાઇઝર મશીન બનાવી જેતપુર સિટી પોલીસ મથકને ભેટ આપવામાં આવ્યું છે. જનજીવનને કોરોનાના કહેરથી બચાવવા પોલીસ જવાનો દિવસ રાત એક કરી રહ્યા છે, ત્યારે તેઓની ચિંતા કરી લક્ષ્મી હાઈટેક કંપનીના યુવા ઉદ્યોગપતિ મિહિરભાઈ ગજેરાએ રૂપિયા 10,000ના ખર્ચે માત્ર 12 કલાકમાં ઓટોમેટિક સેનિટાઇઝર મશીન બનાવી જેતપુર સિટી પોલીસ મથકને ભેટ આપતા જેતપુર એસીપી સાગર બાગમાર સિટી પીઆઈ વીકે પટેલ સહિતના પોલીસ જવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. સેનેટાઇઝ મશીન બનાવવામાં યુવા ઉદ્યોગપતિ મિહિરભાઈ ગજેરાની સાથે યોગેશભાઈ ઇસોટિયા, વિપુલભાઈ ડોબરિયા, ગિરધરભાઈ ડાંગર, અશ્વિનભાઈ પારંખિયા, મનીષભાઈ રામોતિયા, અક્ષરભાઈ ઠુમ્મર સહિતના જોડાયા હતા. આ મશીન વિશે જણાવ્યું હતું કે આ મશીન 1 સેકન્ડથી લઈ જરૂરિયાત મુજબ સેટ કરવાની ક્ષમતા ધરાવે છે. લોકો આવન જાવન કરતા હોય છે અને પોલીસની પણ અવર જવર વધારે રહેતી હોય છે, જેને ધ્યાનમાં લઈ આ મશીન બનાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. યુવા ઉદ્યોગપતિ અને તેમની ટીમને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલભાઈ સખેરિયા સહિતોએ બિરદાવ્યા હતા. અમે જે સેનિટાઇઝર મશીન બનાવ્યું છે એ બધા કરતાં થોડું ટિપિકલ અને અલગ છે. અમે મેજોરિટી એ વિચાર્યું હતું કે ભાઈ સ્વિચ ઓન ઓફ વાળું કરવા કરતાં સેન્સરવાળું બનાવે, જેથી કરી સેનિટાઇઝરનો વેફર ઓછો થાય અને 3 જ સેકન્ડમાં આખા બોડીને સેનિટાઇઝેશન થઈ જાય. અને બીજું એવું વિચારેલું હતું કે આપણા પોલીસ જવાનો કોરોના માટે જે આપણી માટે તનતોડ મહેનત કરે છે, આપણે એ લોકો માટે કંઈક કરીએ. તો એ હેતુથી અમે લોકો 5 મશીન જે બનાવેલા છે અમે લોકો પોલીસ સ્ટેશનમાં ડોનેટ કરવાના છે. આવનારા દિવસોમાં જો સરકાર તરફથી અમને કંઈ બેનિફિટ મળશે તો જાહેર પ્લેસો ઉપર અમે રાહત ભાવમાં સેનિટેશન ટનલનું ડેવલપમેન્ટ માટે અમે રેડી છીએ. અમારી કંપની લક્ષ્મી હાઈટેક ગોંડલ.